રઘુવીર ચૌધરી, જેમને કોદાળી અને કલમ વચ્ચે, ગામ અને નગર વચ્ચે, ગાંધીજી અને શાસ્ત્ર વચ્ચે, નરસિંહ અને નિરંજન ભગત વચ્ચે સંતુલન કરવાનું, બંનેને સરખી રીતે ચાહવાનું હંમેશા ફાયું છે, એ સર્જક એટલે રઘુવીર ચૌધરી. આપણી ભાષાના જાણીતા નવલકથાકાર, કવિ, વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રકાર, વિવેચક, સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં રઘુવીરભાઈની કલમ સહજ અને મહદ અંશે સફળ ગતિએ ચાલી છે એવું કહી શકાય. લોકોને મોટે ભાગે એવું બને કે સર્જકને કાં તો વિવેચકોનો પ્રેમ મળે અથવા લોકોનો પ્રેમ મળે. રઘુવીરભાઈ એક એવા અપવાદરૂપ સર્જક છે જેમને લોકોએ પણ સરખા ચાહ્યા છે અને વિવેચકોનો પણ એમને એટલો જ આદર મળ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદને આજના મુકામે પહોંચાડવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપનાર રઘુવીર બીજી કેટલી બધી સંસ્થાઓના પણ ટ્રસ્ટી છે. મને કાયમ સાહિત્યકાર રઘુવીર તો ગમ્યા જ છે, પણ સાથે સાથે તમામ સાહિત્યિક પરિસંવાદોમાં આરંભથી અંત સુધી ટટ્ટાર બેસી સર્વા કાને શબ્દે શબ્દ સાંભળતા રઘુવીર મને બહુ જ ગમે છે. લખવામાં કે બોલવામાં ક્યાંય કોઈ નવી વ્યક્તિમાં કશો પણ તણખો દેખાય તો અચૂક થાબડે સંકોરે દર્શક ફાઉન્ડેશનની શિબિરોમાં 5-5 દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે સવારથી રાત સુધી બેસનાર રઘુવીર જેવા બહુ ઓછા સર્જકો આપણે ત્યાં આજે છે. એક સર્જક એક જન્મમાં કેટલું લખી શકે એનો કોઈ હિસાબ જો કોઈને જોતો હોય તો એણે રઘુવીર ચૌધરીના કુલ સર્જનનો હિસાબ લેવો જોઈએ. હું અહીં બહુ ઓછી વાત કરીશ. ડીમ લાઇટ, ત્રીજો પુરુષ, ઝૂલતા મિનારા, અશોકવન જેવા નાટકો, નજીક, ત્રિઅંકી, સિકંદર સાની પણ ત્રિઅંકી, ભૃગુલાંછન, પુનર્વિચાર, ઊંઘ અને ઉપવાસ, વાડવા વસંત, મુદ્દાની વાત જેવા નિબંધ સંગ્રહો, વાર્તા વિશેષ, અદ્યતન કવિતા અને ગુજરાતી નવલકથા, એ વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે રઘુવીરભાઈએ નવલકથા લેખનની પાછળ એમની અંદરની જે વિવેચનની તાકાત હતી એને અન્યાય કર્યો છે. બાકી એ બહુ જ સારા વિવેચક પણ ખરા. રઘુવીર ચૌધરીની લગભગ નવલકથાઓ અને કવિતામાંથી પસાર થનાર, નિબંધોમાંથી પસાર થનાર, વાર્તાઓમાંથી પસાર થનાર વાચકને એક વસ્તુ સમજાશે કે રઘુવીર ચૌધરીનું જે ચિંતન છે એ ગુજરાતી કે ભારતીય ન રહેતા વૈશ્વિક બની રહે છે. એમની જે ચૈતસિક ઊંચાઈ અને ઊંડાણ જે જોવા મળે છે એમના સર્જનમાં, એ બેઉ એમના પોતિકા છે. એમનો દ્રષ્ટિકોણ ઘણાને ભાવનાવાદી લાગ્યો છે, ક્યાંક છે પણ ખરો, પણ આ સર્જક છે નર્યા વાસ્તવવાદી. સાહિત્ય, ધર્મ, સંપ્રદાય, અધ્યાત્મ, ઇતિહાસ, ફિલસૂફી, સમાજ, પર્યાવરણ, રાજકારણ એમ અનેક વિષય પર એમણે અધિકારપૂર્વક કલમ ચલાવી છે. સંસ્થાઓ, સાહિત્ય પરિષદ, વિદ્યાર્થીઓ અને સાહિત્ય આ તમામ માટે રઘુવીર ચૌધરી જેટલો સમય ફાળવે છે એટલો સમય આપણા કયા સાહિત્યકાર ફાળવે છે એવો જો આપણે સંશોધન કરીએ તો જવાબમાં ફરી રઘુવીર ચૌધરી જ આપણને મળે. પરિષદના આંગણાની ધૂળ પણ ઘરે ન જવી જોઈએ એવું માનનારો આ સર્જક કાયમ જાતે ઘસાયો છે, ગાંઠનું ગોપીચંદન કર્યું છે. એટલે હું ઘણી બધી વાર જાહેરમાં પણ કહું છું કે કોઈ પણ વ્યક્તિને ગાળ દેવી બહુ સહેલી છે, પણ એણે કેવા કપરવા સંજોગોમાં સંસ્થા ઊભી કરી છે એ જરા જોવું જોઈએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે રઘુવીર ચૌધરી ગુજરાત વિદ્યાપીઠમાં નોકરી કરતા ત્યારે અમૃતા લખી 27 વર્ષની ઉંમરે વિદ્યાપીઠે ત્યારે એમને કહેલું કે બતાવીને છાપો. રઘુવીર ચૌધરીએ જવાબ આપેલો, છાપીને બતાવો, અને આ મુદ્દા પર એમણે નોકરી છોડી. આજે પણ રઘુવીરભાઈ કહે છે, વર્ણિના સ્વાતંત્ર્ય વિશે લખાયેલી નવલકથા તંત્ર પાસે મંજૂર કરાવો. સર્જકના મૂળભૂત સ્વાતંત્ર્યને ન સમજતા તંત્રને કદી વશ ન જ થવાય.
નવલકથાકાર તરીકે મારી સ્પર્ધા ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે છે એવું વિધાન એમણે એક જમાનામાં કરેલું. જોકે આજે હવે કહે છે બોલતા બોલાઈ ગયેલું, પણ મારો આશય ગોવર્ધનરામની અનન્યતા સૂચવવાનો હતો, જાતનો મહિમા કરવાનો ન હતો. પણ મારા આ વિધાને વિવાદ પણ જગાડ્યો અને રમૂજ પણ. પન્નાલાલ પટેલે કહેલું, ભાઈ અમે ક્યાં ગયા? તો પેટલીકરે કહેલું, રઘુવીરમાં એટલી નમ્રતા તો છે જ કે એ ગોવર્ધનરામને તો માને છે. કોથળામાં પાંચ શેરી મૂકીને કેવી રીતે મરાય એ કોઈએ રઘુવીરભાઈ પાસેથી શીખવું જોઈએ. તમસાનો આ કવિ કહે છે, મેં ખેતરમાં મન વાયવું અને ઉગી આવ્યું નગર, પહોંચ્યું તહીં તો ધૂળ પણ ડામર બની ગઈ. વહેતા વૃક્ષ પવનમાં કહે છે, મારે કબૂલવાનું આવે તો કહું કે મોટા ભાગનું મેં કલ્પનામાં જોયું છે અને જીવનમાં ક્રમશઃ ખોયું છે. ફૂટપાથ અને શેડોનું એક બહુ સરસ ગીત, હું તો ક્યારા વાળોને ડાળ છાંયો ધરે, મારા ખેતરમાં નાનકડા ઝાડ પાન પાણીમાં જોવાને પાસે સરે. આ નાગરી સર્જક હજુ આજે પણ અઠવાડિયે બે દિવસ ખેતી કરે છે, એટલે કહે છે, ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક હું ખેતરમાં કામ કરીને ઉતારું છું. બચાવ નામો નામનું 2011માં પ્રકાશિત એમનો પ્રબંધ કાવ્ય, એના માટે નલિન રાવળે લેખકને લખ્યું હતું કે બિગ કોર્પોરેટ હાઉસ અને ભ્રષ્ટ રાજકારણીઓની સાંઠગાંઠને લઈને ભારતનો કૃષિ સમાજ તહસ નહસ થઈ ચૂક્યો છે અને ભારતની નિસર્ગ સૃષ્ટિ આજે વિનાશને આરે આવીને ઊભી છે, ત્યારે તમે સંજીવની સમીકૃતિ બચાવ નામું લઈને આવ્યા છો. રચનાનો ઉદ્દેશ કવિ સ્પષ્ટપણે દર્શાવે છે, વિતત ભર્યો વંટોળ વિશ્વમાં ઝળંભવાનો, દીવો થાય ન રાણો શબ્દ ધરું હું આડો, રચું અલ્પ એકાકી સતનું બચાવ નામું, અંધકારની અમાસમાં ધ્રુવ તારક પામું. આખું કાવ્ય ચિંતનાત્મક છે, પણ કાવ્યાત્મકતા સાથે કશે સમાધાન નથી થયું. વ્યાપારી અને વ્યાવસાયિક શિક્ષણ વિશે અહીં ઘણા કટાક્ષ છે, પણ મને જે ગમે છે તે આ છે, દ્રવ્યથી દ્રવ્ય માટે ત્યાં વિદ્યાની શાખ વિસ્તરી, જ્ઞાન માધ્યમ છે માત્ર અંગ્રેજી વિશ્વ સુંદરી. મને કેમ ન વાર્યો એ કાવ્યની અંદર સ્થૂળ રીતે ગામ છૂટી રહ્યું છે, પણ સૂક્ષ્મ સ્તરે તો જાતથી જુદા પડવાની વાત છે. ગામથી અલગ તો કોઈ અસ્તિત્વ હતું જ નહીં. કવિ આ પ્રશ્ન કોને કરે છે? પોતાને છોડીને હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો? ટેકરીઓ વચ્ચેનું મારું નાનું સરખું ગામ સાથમાં મૂંગું મૂંગું ભાગોળે આવીને અટક્યું. મહાદેવના દેરા પાસે પગ થંભ્યા હું નમ્યો, એક પળ એમ થયું કે જાઉં દોડતો પાછો પાછો. રઘુવીર ચૌધરી આપણા એક બહુશ્રુત સર્જક છે. એમના વાચનનો વ્યાપ ભારતીય ભાષાઓથી લઈને વિદેશી પ્રશિષ્ટ કૃતિઓ સુધીનો. તો જ અમૃતામાં અનિકેત જીવણાનંદાસની વંદલતા સેનમાંથી પંક્તિઓ ટાંકી શકે, ઉદયન અસ્તિત્વવાદી ચિંતકોને ટાંકે, ઉપરવાસ કથાત્રયીનો લવજી એના લાંબા લાંબા પત્રોમાં ક્યારેક કાલિદાસના ઋતુસંહારની વાત કરે તો ક્યારેક મેઘદૂતની પાંખે ઉડે. સ્વરચિત કાવ્યો તો ખરા જ ખરા. લગભગ તમામ સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કરનાર રઘુવીર ચાર દિવાલમાં બંધાઈ રહીને લખનારા લેખક નથી. એમની સામાજિક નિસ્બત જાણીતી છે. સતત પ્રવાસ, શિબિરો, પરિસંવાદો, સંસ્થાઓમાં રોકાયેલો આ સર્જક ખેતી સાથે, પ્રેસ સાથે પણ સંકળાયેલો છે. અને આ બધા છતાં કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં ક્યાંય કોઈ સારું લખે કે બોલે તો એને પોંખવા એ તત્પર હોય છે. સર્જાતા સાહિત્યના સંપર્કમાં એ કાયમ રહે છે. સાવ નવો વાર્તાકાર, વિવેચક કે કવિ, એને ગુજરાતમાં બીજું કોઈ ઓળખે કે ન ઓળખે, પણ એને રઘુવીર ચોક્કસ જ ઓળખે. જિંદગી આખી ભોળાભાઈ પટેલની જેમ જ રઘુવીરભાઈએ પણ હિન્દી વિષયમાં જ ભણાયું, સંશોધન પણ હિન્દીમાં જ કર્યું, પણ લખ્યું ગુજરાતીમાં. લગભગ 42 નવલકથા, એમાંય 3 તો પાછી કથાત્રય, પૂર્વરાગ પરસ્પર અને પ્રેમાંશ, ઉપરવાસ સહવાસ અને અંતરવાસ,
અને ગોકુળ મથુરા દ્વારકા આ ત્રણ કથાત્ર જેને જ્ઞાનપીઠ માટે નિમિત્ત મનાય છે તે અમૃતા ન વાંચી હોય એવા ગુજરાતી સાહિત્ય રસિક તમને ભાગ્ય જ મળશે, જેમાં રઘુવીરભાઈની સર્જકતાનો ગ્રાફ ખાસ્સો ઉપર ગયો છે તે ઉપરવાસ કથાત્રયીને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. બંને કૃતિમાં પ્રણય ત્રિકોણ છે, એક નાગરી છે તો બીજી ગ્રામ પરિવેશની છે. અમૃતામાં બે પુરુષ અને એક સ્ત્રી છે, ઉપરવાસમાં બે સ્ત્રી અને એક પુરુષ છે. જોકે વ્યાપક જીવન સંદર્ભોને કારણે ઉપરવાસનો ત્રિકોણ વધારે સમૃદ્ધ જણાય છે. દ્વંદ્વ બંને જગ્યાએ પ્રબળ છે, પરંતુ ઉપરવાસમાં નાયિકાના વિકલ્પોમાંથી વર્ણિની સમસ્યા વધારે જટિલ છે એટલે દ્વંદ્વ પણ તીવ્ર છે. જોકે બંને કૃતિમાં એક પાત્રનું મૃત્યુ એને જ સર્જકે ઉકેલ તરીકે સ્વીકાર્યો છે. આપણને પ્રશ્ન થઈ શકે કોઈ અન્ય રીત ન અજમાવી શકાય હોત, પણ મોટે ભાગે સર્જક જ્યારે પોતે ઊભા કરેલ રચના પ્રપંચમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી શોધી શકતો ત્યારે એ મૃત્યુનું જ શરણું લે છે. એક જ પુરુષને ચાહતી બે સ્ત્રી વચ્ચે ઈર્ષા જ હોય એવું જરૂરી નથી. ઉપરવાસમાં શાંતિ અને જૈમિનીનું ગાઢ સખ્ય એનું ઉદાહરણ છે. અમૃતામાં અનિકેત અને ઉદયન હરીફ નથી, મિત્રો છે. અનિકેતની ઓળખાણ અમૃતાને ઉદયને જ કરાવે. અનિકેત કહે છે, અમૃતાને જોયા પછી હું જગત અને જીવનને સૌંદર્યના સંદર્ભમાં જોતા શીખ્યો છું. પોતાના પુરુષાર્થથી હું જે પામી શક્યો ન હતો તે અમૃતાના આગમનથી પામી શક્યો છું. મુંબઈ છોડતા પહેલાં અમૃતાને અનિકેત કહે છે, અમૃતા હું તમને ચાહું છું, તમારા સૌંદર્ય અને સૌહાર્દ સામે મારા તમામ નિષેધ હતપ્રભ બની ગયા. ધ્યાનથી જોનારને ટાગોરની ઘરે બાહિરનો નિખિલ અને અનિકેત સ્વસ્થતા, તટસ્થતા અને ઉદારતા વગેરેમાં એક સરખા લાગશે. જોકે કોઈએ ઉદયનને સંદીપ સાથે સરખાવવો નહીં, એ એના જેવો નથી. અહીં બે સત્ય બહુ મજાના છે. અમૃતાને સમજાય છે કે પ્રેમ આગળ સ્વાતંત્ર્યનો આગ્રહ રાખવો નકામો છે. કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી, સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. ઉદયનને પણ સમજાય છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ પરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે, કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે છે. પ્રેમ ભ્રમણા નથી, મુગ્ધતા નિર્બળતા પણ નથી. પ્રેમ મૃત્યુ પર પણ વિજય નીવડી શકે છે. અનિકેતને સમજાય છે બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે. માણસને તે જેવો હોય તેવો સ્વીકારવો જોઈએ, તેને અમુક બનાવવાનો મોહ રાખવો જોઈએ નહીં. અનિકેત પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે, એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુક્ત રહી શકે છે. ઉદયને એક જગ્યાએ કહ્યું છે, સાહિત્યની પ્રક્રિયા શરાબ ગાળવાની પ્રક્રિયાને મળતી આવે છે. મૂળ વસ્તુ વરાળ બનીને પછી આકાર ગ્રહણ કરે. પૂર્વ રાગથી ચાલેલી સર્જન પ્રક્રિયાની વાત કરીએ તો રઘુવીર ચૌધરીના સર્જનને પણ આ જ વિધાન લાગુ પાડી શકીએ. જોકે અમૃતા વિશે એક બે વિધાન એવા કરવા પડે કે અહીં આગળ જે અસ્તિત્વવાદી ચિંતન છે એ પોતાના સમયના પ્રભાવને કારણે કદાચ નવલકથાને થોડેક અંશે ભારે ખમ બનાવી દે તે રીતે પણ આવ્યું છે. એટલે કૃતિમાંથી ઉત્ક્રાંત થવાને બદલે સર્જકે જેટલું વાંચ્યું છે તે બધું જ અહીં આવી જતું હોય એવું લાગે. અને એક પ્રશ્ન મને અમૃતા સામે હંમેશા થાય કે જો આ અસ્તિત્વવાદી કૃતિ હોય તો અસ્તિત્વવાદ તો એવું કહે છે કે વ્યક્તિ જેવો છે તેવો પોતાના કારણે છે, એને કોઈ બનાવી શકતું નથી, કોઈ બગાડી શકતું નથી. જ્યારે અહીં તો ઉદયન અને અનિકેત બેઉ અમૃતાને પોતે ઘડી એવો દાવો કરે છે. જે નવલકથાનું નામ જ અમૃતા હોય એના પાત્ર સાથે અહીં થોડોક અન્યાય થતો હોય એવું પણ લાગે. ઉદયનનું જે અમુક પ્રકારનું ફિલ્મી વર્તન છે
એની સામે ગુજરાતના લગભગ મોટાભાગના વિવેચકો લખી ચૂક્યા છે, એટલે એના વિશે કશું કહેવાની જરૂર મને અહીં લાગતી નથી. રઘુવીરભાઈ જે સમયગાળામાં લખી રહ્યા હતા એ સમયગાળો નવલકથા સ્વરૂપની શક્યતાઓ તાગી જોવાનો અને પ્રયોગો કરી જોવાનો હતો. એટલે કદાચ રઘુવીરભાઈએ એ સમયે અમૃતા જેવો એક પ્રયોગ આપણને આપ્યો. પણ એવું કહેવું પડે કે આ સમયગાળામાં લખાયેલી પ્રયોગશીલ નવલકથાનો એક પણ નવલકથાની બીજી આવૃત્તિ થઈ હોય તો એ લગભગ 30-40 વર્ષ પછી થઈ, જ્યારે અમૃતા એક જ એવી હશે જેની આજ સુધીમાં 10-12 આવૃત્તિ થઈ ચૂકી છે. એટલે બહોળો વાચક વર્ગ અમૃતાને મળ્યો છે. એ અર્થમાં પણ એ સમયગાળાની એ એક અપવાદરૂપ કૃતિ હતી. સામાજિક પ્રશ્નોને પોતા પોતિકી રીતે વાચા આપવી એ રઘુવીર ચૌધરીનો આરંભથી જ ઉદ્દેશ રહ્યો છે. પ્રેમ અંશ 1975ની કટોકટીને પશ્ચાદભૂમાં રાખતી નવલકથા છે. સોનલ પર થયેલા ગુંડાઓના અત્યાચાર પછી એની પુરુષ જાતમાંની શ્રદ્ધા લોપ પામી છે. આક્રોશ મિશ્રિત વેદનાથી એ પૂછી બેસે છે, મારે આ અસુંદર અને કઢંગા જગત સાથે સમાધાન કરીને જીવવાનું? મારા પર ઘાતકી અત્યાચાર કરનાર એ પુરુષોને ભાઈ માનીને આદર્શ સેવી શકું એવી બાલિશ શ્રદ્ધા મારામાં નથી. અહીં કટોકટી દરમિયાન નેતાઓના વ્યાખ્યાન, ડાયરી ઉપરાંત ઉમાશંકર જોશીના રાજ્યસભામાં અપાયેલા વ્યાખ્યાનનો પણ રઘુવીરભાઈએ સીધો ઉપયોગ કર્યો છે. ઉપરવાસમાં સંકટ સમયે સંભળાતી સાયરનની જેમ આપણને આ સંભળાય છે, હરિયાળી વધે છે અને પાણી ઘટતું જાય છે. આનો અર્થ એ છે કે ધરતી પર હરિયાળીનો વ્યાપ વધે છે, પણ પાણી એ તો ધરતીના પેટાળમાં ઊંડું ઉતરતું જાય છે. આપણને પ્રશ્ન થશે કે રઘુવીર આ સત્ય કેવળ ધરતીનું બતાવે છે કે આજના મનુષ્યનું પણ? આપણે ત્યાં ગોર્ધનરામ ત્રિપાઠી, રવ દેસાઈ, દર્શક મુનશી પન્નાલાલ વગેરેએ બૃહદ નવલ 2-3 કે 4 ભાગમાં ફેલાતી નવલકથાઓ આપી છે. પણ રઘુવીરભાઈ જે સમયે બૃહદ નવલ રચી રહ્યા છે ત્યારે તો ગુજરાતી સાહિત્યમાં નવલકથા લઘુ નવલ બનવાની દિશામાં ગતિમાન હતી. એ સમયે એમણે આપણને બૃહદ નવલો આપી છે. ઉપરવાસ કથાત્રયમાં તેઓ 1947 થી 1972 સુધીના કથાપટને આલેખે છે. અહીં કે અન્ય જાનપદી કૃતિઓમાં રઘુવીરે જે વારંવાર નિરૂપાતું હતું તે બધું જ સભાનતાપૂર્વક ટાળ્યું છે. એમણે વધુ કેન્દ્રિત ધ્યાન કર્યું છે માનવ સંબંધો પર. અહીં આંજણા પાટીદારોની વાત છે. સામાજિક રીતરિવાજો, તહેવારો, ઉત્સવો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રહેણી કરણી, ખટપટો, કાવાદાવા, પંચાતીઓની પંચાત, બધું જ રઘુવીરના આગવા સ્પર્શ સાથે આલેખાયું છે. કાવ્યમય ગદ્ય અને હળવી રગ એ રઘુવીરભાઈની આગવી ઝણસ છે, જે એમની મોટા ભાગની સારી નવલકથાઓમાં દેખાશે. હું સારી નવલકથાઓ કહું છું. આઝાદી પછીનો બદલાઈ રહેલો ગ્રામ સમાજ ઉપરવાસ કથાત્રયીના કેન્દ્રમાં છે. એની બદલાયેલી તાસીર, હળને બદલે ટ્રેક્ટર, કૂવા પરના મશીન, સહકારી મંડળીઓ અને રાજકીય ખટપટો, ટૂંકમાં 25-1 વર્ષના કાળ પ્રવાહનો ભાવક અહીં સાક્ષી બને છે. સમાંતરે કોંગ્રેસના ભાગલા, મહાગુજરાતની ચળવળ, અમદાવાદનું કોમી હુલ્લડ, નહેરુનું અવસાન, આવી રાજકીય ઘટનાઓ પણ બદલાતા કાળખંડને આપોઆપ જ વ્યંજિત કરે છે. પન્નાલાલના પાત્રોની બોલી મને બહુ ગમે, પણ સમાંતરે મને હંમેશા પ્રશ્ન થાય કે ગામડાના બધા લોકો આવું વિલક્ષણ જ બોલતા હશે? રઘુવીરભાઈ સામાજિક સંદર્ભો લાવે છે, પણ પાત્ર અને ભાષાને જેવા હોય તેવા જ રહેવા દે છે. આમે માનવ સ્વભાવના જાણકાર એવા લેખક પાસે અનુભવોના ભાથાની જરાય ખોટ નથી. બોલી પકડની પકડ એમની બહુ મજબૂત છે, એટલે એમના પાત્રો પ્રતીતિકર લાગે છે. ઉપરવાસમાં પ્રથમ ભાગમાં જે ચુસ્તી છે તે પછીના 2 ભાગમાં પથરાટમાં પલટાઈ જાય છે. રઘુવીરભાઈ જેને વતનની આત્મકથા કહે છે તે ઉપરવાસમાં ભાષાવાર પ્રાંતરચના, કોમી રમખાણો, અસ્પૃશ્યતાને લગતા કિસ્સાઓ પણ આલેખાય છે.
ગાંધી વિચારથી દોરવાતા પાત્રો છે, પણ ગાંધી ચિંધ્યા માર્ગે બધા પ્રશ્નો ઉકેલાશે એવું હવે આ સર્જક માનતા હોય એવું લાગતું નથી. જે સમયે હજુ મૂલ્ય રાસનો યુગ નહોતો આરંભાયો, શિક્ષણ ક્ષેત્રે હજુ મૂલ્યો સચવાયા હતા, લાલિયાવાડી આજ જેવી નહોતી ત્યારે એમણે એકલવ્ય લખી, ત્યારે લોકોએ એકલવ્યને અતિશયોક્તિ કહેલી, આજે એને અલ્પોક્તિ કહેવી પડે એટલી હદે શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. આમ પણ કટાક્ષ એ રઘુવીરભાઈનું શક્તિશાળી શસ્ત્ર છે. આરણ્યક એકલવ્ય સંસ્કૃતિનો વિરોધી છે, અંગૂઠો કાપી લેનારી સંસ્કૃતિનો વિરોધી. અહીં શિક્ષણની ઠેકડી સાથે રેમઠના કવિઓ સામેનો વાંધો પણ તાર સ્વરે સર્જકે પ્રગટ કર્યો છે. દાખલા તરીકે એકલવ્યની અંદર કોલેજમાં ઇન્ટરવ્યૂની અંદર પ્રશ્ન પૂછાય છે, તમને વાંચવાની ટેવ તો નથી ને? લાઇબ્રેરી એવી મોટી કદી ન કરવી જેને જોઈને જ અધ્યાપક ગભરાઈ જાય. યમરાજા સજા રૂપે અધ્યાપકને કહે છે, તમારે અધ્યાપક થવું પડશે અને દરરોજ 2 કલાક વાંચવું પડશે. વાંચવું પડશે 2 કલાક? આ તો અસહ્ય સજા છે. યમરાજ આટલા ક્રૂર હશે એની અમને ખબર નહોતી. તો સારું, જાઓ 1.5 કલાક વાંચો. મહારાજ 5 મિનિટ રાખો, 2 પીરિયડ વચ્ચેની રિસેસમાં વાંચી લઈશું. તો આ પ્રકારના કટાક્ષ તમને એકલવ્યની અંદર સતત દેખાશે. કટાક્ષનું હથિયાર રઘુવીરની કેટલી મોટી તાકાત છે અને હળવી રગ એમને કેટલી હાથ વગી છે એ જાણવા માટે ધારો કે તમને એકલવ્ય ન ગમે તો તમારે પંચપુરાણ ચોક્કસ વાંચવી. અહીં જે ગામડું છે તે ગ્રામલક્ષ્મીનું આદર્શવાદી ગાંધીવાદી ગામડું નથી. અહીં હવે દુષ્ટતા, શઠતા, સંકુચિતતા, રૂઢિચુસ્તતા, સ્વાર્થ, દંભ, ખટપટ, ભ્રષ્ટાચાર, સત્તાની સાઠમારી જેવા તમામ અનિષ્ટોએ પગપેસારો કરી દીધો છે. મૂળભૂત રીતે ટીવી માટે લખાયેલી પછી નવલકથા રૂપે આવી પંચપુરાણ, જો તમે પંચપુરાણ નથી વાંચી તો રઘુવીરની ભાષાની ધાર તમે નથી અનુભવી એવું કહેવું પડે. વિનોદ ભટ્ટે પંચપુરાણની પ્રસ્તાવનામાં લખ્યું છે કે જો રઘુવીર ગંભીરતાપૂર્વક હાસ્ય લખવાનું શરૂ કરે તો એ હાસ્ય લેખકોની છુટ્ટી કરી દે. આમ પણ કશું સીધું ન કહેવું એ રઘુવીર ચૌધરીના વ્યક્તિત્વનો એક ભાગ છે. પંચપુરાણમાં આ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. એનું પાત્ર લીલા પૂછે છે, પેલા સરપંચના સ્ટેન્ડ પાસેના ચોગાનમાં નાની દેરી જેવું મકાન શાનું છે? એ પુસ્તકાલય છે. તો એની ફરતેની જમીન અવાવરું કેમ લાગે છે? એ તો અવરજવરના અભાવે. જે ઘર નાર સુલક્ષણા એમની ત્રીજી હાસ્યપ્રધાન નવલકથા છે. વેણુ વત્સલાને અમૃતાથી ચડિયાતી ગણાવનારા આપણા ઘણા વિવેચકો છે. 1933માં ગાંધીજીના સંપર્કમાં આવેલી એક અમેરિકન યુવતીના જીવન વિશે મહાદેવભાઈ દેસાઈએ ડાયરીમાં કરેલી નોંધના આધારે રઘુવીર ચૌધરીએ આ નવલકથાની રચના કરી છે. કદાચ કોઈને મારી જેમ વેણુ વત્સલા ખરેખર અમૃતાથી ચડિયાતી લાગી પણ શકે. રુદ્ર મહાલય એ એમની સોમતીર્થની જેમ જ ઐતિહાસિક નવલકથા છે, પણ સોમતીર્થને હું કૃતિ તરીકે વધારે ચડિયાતી ગણું. રઘુવીરે ચૌલાને માનવીય સ્તરે જાળવી રાખી છે. આપણને મુનશીની ચૌલા ગમે બહુ પણ ગળે ના ઉતરે, રઘુવીરભાઈની ચૌલા ગમે પણ ખરી અને ગળે પણ ઉતરે. ચૌલાના પાત્ર નિમિત્તે સોમતીર્થમાં એમણે વિકસિત નારી ચેતનાની વાત કરી છે. હિન્દુ સરદારોના સાથ વગર, કાયર રાજાઓના આત્મસમર્પણ અને નજરાણા વગર, વીર પુરુષોની સ્વાર્થ વૃત્તિ અને સ્વકેન્દ્રિતતા વગર મહમૂદ ગજની સોમનાથ તોડવાની વાત તો દૂર, પ્રભાસ સુધી પણ પહોંચી શક્યો ન હોત એ અહીં તટસ્થતાથી કહેવાઈ શક્યું છે. અહીં મંદિરના પુનઃનિર્માણ કરતા નગરની પુનર્રચનાની ઉતાવળ છે. માણસ મહત્વનો છે, ધર્મ નહીં, શ્રદ્ધા મહત્વની છે, મૂર્તિ નહીં, આવું કહેવા માટે હિંમત જોઈએ અને રઘુવીરભાઈએ આ હિંમત બાબરી ધ્વંસ પછી કરી છે એની આપણે નોંધ લેવી પડે. કંડક્ટર નવલકથામાં
ડ્રાઈવર કંડક્ટરની દોસ્તી નિમિત્તે એમની જિંદગીને સાવ નજીકથી એમણે આલેખી છે. રઘુવીરભાઈએ લખ્યું છે, અમારી બાજુ દરેક ગામમાં એકાદ વાસ એવો પણ હોય કે જેમાં સંસ્કૃતિ કે લોક સંસ્કૃતિ એકેયનું અજવાળું ન પહોંચ્યું હોય અને એની ઉણપ પણ કોઈને સાલતી ન હોય, પ્રાણી સહજ લક્ષણો લીલિયા પ્રવર્તતા હોય એવા એક વાસનું સઘન ચિત્ર આપવાની ઈચ્છા હતી અને કંડક્ટરમાં એવું એ કરી શક્યા છે. બાકી જિંદગી તેડાગર લાગણી મનોરથ શ્રાવણી રાતે જેવી લઘુનવલો પણ એમની પાસેથી મળી છે. ગોકુળ મથુરા દ્વારકા એ વળી એક બૃહદ નવલ છે. કૃષ્ણના ચરિત્રને કેન્દ્રમાં રાખીને આ લખાય છે. સમય નહીં પણ સ્થળ સાથે સંકળાયેલા લોકનાયક યુગ પુરુષ અને યોગેશ્વર કૃષ્ણ અનુક્રમે ત્રણેય ભાગમાં આલેખાય છે. મનોરથ મને આજના સમયે પણ મહત્વની નવલકથા લાગે છે. અહીં એક જ દિવસની કથા કહેવાય છે. અમદાવાદની રથયાત્રા નિમિત્તે હિન્દુ મુસ્લિમ સંબંધોની સર્જકને વાત કરવી છે. 1981 અને 85ના અનામત આંદોલનને પણ એમણે એમાં ગૂંથી લીધા છે. અનામત નીતિની એમણે બહુ જ વિશદ ચર્ચા કરી છે. કદાચ આજે કોઈ વાંચે તો એને ગળે ન પણ ઉતરે. અમર્યાદ રાજ્ય સત્તા અને શક્તિ સામે લોકશક્તિ કેવી રીતે પ્રગટ થાય એની મનોરથ વાત કરે છે. પ્રજા વચ્ચે ભાગલા પાડી સત્તાના સિંહાસને ટકી રહેવા મથતા શાસકો પ્રજાના સામર્થ્ય સામે કેવા તો નમી જાય છે એ રથયાત્રા નિમિત્તે દર્શાવ્યું છે. લેખકે અહીં લખ્યું છે પ્રસ્તાવનામાં, મારો મનોરથ એ પ્રગટ કરવાનો હતો કે ગુજરાત એટલું ખરાબ નથી જેટલું એ બહાર ભગોવાયું છે. એણે ગાંધી સાથે છેડો ફાડી નાખ્યાની વાત ખોટી છે. મનુષ્ય જાતિનું કલ્યાણ સાધવા અસ્તિત્વમાં આવેલી રાજ્ય સત્તા પોતાની બીમારી દૂર કરવા મનુષ્યના લોહીને દવા તરીકે ખપમાં લઈ શકે, જો આવો અંદેશો જાગે તો પણ લેખકે પ્રતિકાર કરવા આગળ આવવું જ જોઈએ. ઈચ્છાવરમાં ગ્રામ સમાજ કેન્દ્રમાં છે. અંતરમાં લગ્ન જીવનના 15-20 વર્ષ પછી સંબંધમાં પ્રવેશતી ઉદાસીનતા અને વિસંવાદની વાત છે. અમૃતાનો લેખક જે અસ્તિત્વવાદની વાત કરે છે એ શ્યામ સુહાગી નવલકથામાં સ્વામિનારાયણ સંપ્રદાયની વાત પણ કરી શકે છે. આ બે વિરોધ કઈ રીતે એક સર્જકમાં હોય એ મારા માટે હંમેશા પ્રશ્ન છે. લાવણ્ય એમની તેજસ્વી નાયિકાની કથા છે. ચીલા ચાલુ ઢબે નારી મુક્તિની વાત એ નથી કરતા. સ્ત્રીના દોષ અને પુરુષના સારા પાસા પણ ચર્ચે છે. કલ્પલતા સાથી સંગાથીને હું હંમેશા રઘુવીરભાઈની ડાબા હાથે લખાઈ ગયેલી કૃતિઓ કહું છું એટલે એની ચર્ચા નથી કરતી. કાચા સૂત્રના તાંતણેમાં વળી સામાજિક નિસ્બતધારી રઘુવીરભાઈ દેખાઈ દે છે. અમદાવાદની કાપડ મિલોની ચડતી પડતીના આલેખને નેપથ્યમાં રાખતી આ કથામાં માનવીય સંબંધોના તાંતણા પણ ગૂંથાયા છે. નહેરુ ગાંધી વિશેના લેખકના વિચારો એમની કૃતિમાંથી વાંચીએ ત્યારે લાગે કે એક ઉત્તમ સર્જક એના ઇતિહાસ અને ઇતિહાસ પુરુષોથી એના સમયના પ્રશ્નોથી સાચા અર્થમાં સુપરિચિત હોવો જોઈએ તો જ એ આ પ્રકારનું લખી શકે. એ કહે છે, કેટલાક હિન્દુ કૌમવાદીઓ નહેરુને સવાઈ મુસલમાન કહે છે. કદાચ નહેરુને એનો બાધ નથી કેમ કે નહેરુ સવાઈ ભારતીય છે. રવિન્દ્રનાથે જે ઉદાર ચેતા ભારતીયનું ગાન કર્યું છે એનો દ્રષ્ટાંત છે નહેરુજી. અહીં સરદાર પટેલ કાશ્મીર વિશેના વિધાનોથી વિવાદ થઈ શકે પણ વિવાદ નથી થતો કારણ કે આપણી પ્રજા વાંચતી જ નથી એટલે વિવાદ નથી થતો. બે કાંઠા વચ્ચે 1994માં લખાય આ ધારાવાહિક નવલકથામાં વાર્તા રસના શોખીનો રાજી થાય એવું ઘણું છે. બાકી વધારે નવલકથા સ્વરૂપની દ્રષ્ટિએ રઘુવીર કંઈ બે ડગલા આગળ વધ્યા હોય એવું બે કાંઠા વચ્ચે નથી થયું. સમજ્યા વિના છૂટા પડવું એ એમની 2001નો ધરતીકંપ અને 2002ના કોમી તોફાનો બંનેને વિષય તરીકે આવરી લેતી નવલકથા છે. પણ હું એવું કહીશ આ હથોટીની નિપજ છે,
મને આ નવલકથા જરાય સંતર્પક લાગતી નથી. એક ડગ આગળ બે ડગ પાછળ એ નવલકથા મેં નથી વાંચી, કારણ કે હું હંમેશા રઘુવીરભાઈ માટે એવું કહું છું કે નવલકથાકાર રઘુવીર હું એક ડગ માંડું એમની નવલકથા વાંચવા માટે, ત્યાં એ બે ડગ માંડીને નવી એક નવલકથા રચી દે. વાચક તરીકે કાયમ હું એમની પાછળ જ રહી છું એવું મારે કબૂલવું પડે. એટલે નવાઈ લાગે કે આટલા કામ, રોકાણો, અન્ય સર્જન, સામાજિક નિસ્બત અને દરેક કૃતિને બેથી ચાર વાર લખતો આ સર્જક કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરતો હશે એ પ્રશ્ન આપણા બધાનો હોવો જોઈએ. પણ કબૂલવું રહ્યું કે વ્યાપક સંદર્ભમાં નવલકથા દ્વારા જે લોકોએ ભારતીયતાની શોધ આદરી એમાં દર્શકની સાથે કદાચ આગળ રઘુવીરભાઈનું નામ મૂકી શકાય. એ ઇતિહાસ લાવે કે સમાજ, ગઈકાલની વાતમાં પણ એમને કરવી છે તો આજની જ વાત, એમના પોતાના સમયની વાત, વર્તમાન સમયના મૂલ્યહ્રાસની એમણે ચિંતા કરી છે. પલાયન વૃત્તિને બદલે, આદર્શવાદી બનવાને બદલે ગામડા જેવા છે તેવા, બગડેલા હોય તો તેવા એમણે આલેખ્યા છે. સાતત્યપૂર્ણ ગુણવત્તા સાથે ભાગ્યે જ સમાધાન કરનાર, સામાજિક નિસ્બત અને કળા તત્વને સાથે સાચવી લેનારા આટલા મોટા ગજાના સર્જક આપણી પાસે અત્યારે તો એક જ છે અને એને જ્ઞાનપીઠ મળે છે એ મારા તમારા સૌ માટે આનંદની જ ઘટના હોઈ શકે.